નમસ્તે બાળકો, કેમ છો? સરસ મજામાં છો ને? હવે આજે આપણે ગુજરાતીમાં પેજ નંબર 26 પર આગળ વધવાનું છે. આપણે આ સ્થિતિમાં પ્રથમ અક્ષર બબે અક્ષરના શબ્દો પૂરા કર્યા. હવે આજે આવે છે ત્રણ અક્ષરવાળા શબ્દો, જેમાં પહેલા છે શબ્દો વાંચો અને લખો, પેજ નંબર 26 ઉપર. બરોબર છે? એક વખત લાઈન આખી હું તમને લખી ધરો કે સમજાવું છું, અને જે નીચે તમારે ખાના આપેલા છે એની અંદર તમારે મારી સાથે લખતું જવાનું છે. જેમાં પહેલો શબ્દ છે શનિકાનો સા, વનિકાયની બ અને રનિકાયની ધ. શું થાય? તો કે સાબર. પછી આવશે ત ડા બ. પછી આવશે પા તા ર. પછી ન બ લી મ ડી અને લા ડી. થઈ ગયું. શાવર, તળાવ, પાતાળ, નગરી, લીમડી અને લાકડી. આ શબ્દો તમારે નીચે એ જ અક્ષરે એવા જ અક્ષર કરીને નીચે લખવાના છે. હવે આપણે પછીના શબ્દો વાંચીએ. કાતર, બદામ, ચાલાક, વરફી, ખીચડી અને કાકડી. ત્યાર પછી આવશે ગાજર, સવાર, સામાન, ચટણી, વીજળી અને પાપડી. કાપડ, કભાત, નારાજ, સગડી, દીવડી અને ચામડી. આ રીતે તમારી યુનિટ 105 પૂરું થાય છે. હવે આવશે યુનિટ 205 પૂરું થયું, હવે 206, જેમાં એકર, રમજે, મેદાન, જંગલ, સંસાર, પાંડવ, મેજર, ગણજે, દેતા, મોંડલ, પંસાર અને તાંડવ. પછી કેસર, ગણજે, વેપાર, નંબર, ભંડાર, ચાચર, ખેતર, લખજે, વેચાણ, ચંપલ અને ઝંકાર અને માંકડ. આ શબ્દ તમારે બોલતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. બરોબર છે? હવે ત્યાર પછીનું આવશે પેજ નંબર 27, જે તમારે હોમવર્કની અંદર ઘરે તમારા મમ્મી કે પપ્પાની મદદ વિના હવે આજે આપણે જાતે કરવાનું છે. ખાલી જોઈ જોઈને લખવાનું છે અને સાથે બોલતો પણ જવાનું છે. કાલે આપણે કોને કાંઈની અ થી ન કૌ સુધીની આખી બાળક શ્રેણીની એક લાઈન પૂરી કરી હતી. બરોબર છે? આજે આપણે કૌ થી ક ન સુધીનો આખો ક ક બસો અને રાખે મીંડું કમ અને રાખે મીંડું ખમ. ગમ, ઘમ, જમ, ઝમ, તમ, થમ, દમ, ધમ, ણમ, તમ, થમ, દમ, ધમ, નમ, કમ, ફમ, ધમ, યમ, યમ, લમ, ગમ, શમ, શમ, સમ, હમ, રમ, શમ અને શમ અને જ્ઞમ. આ રીતે કની માટે અનુસ્વાર આવવાથી કમ, ખની માટે આવવાથી ખમ. આ રીતે પછી ખમ થી જ્ઞમ સુધી આપણે કહ્યું. હવે આવી જ રીતે તમારે રોજ એક એક નહીં પણ 5-5 લાઈન તો પછી ન સુધીની એમાંથી કોઈ પણ 5 અક્ષર લઈ લેવાના અને એમાંથી આખી બાળકની 4-5 લાઈન રોજ લખવાની. જો તમે આ રીતે રોજ કરશો તો તમને ચોક્કસ વાર્તા આવડી જશે. અને આપણે આ રીતે ગુજરાતીમાં વાર્તા ન આવડે તો પહેલા ધોરણમાં આપણે આપણું નામ પણ લખતા ન આવડે. આવડે? બરોબર છે ને? તો હવેથી આપણે રોજ પ્રતિક ન તો લખવાનો જ છે અને સાથે એક લાઈન અથવા તો બે લાઈન બાળક શરીરની. બરોબર? આગલા વિડીયોમાં પાછા આપણે આગળ મળશું. ત્યાં સુધી આવજો.